विद्यार्थियों आज आप धोरण नौनी गुजराती द्वितीय भाषा में पाठ बे परोपकारी मनुष्य विषे शीखवाना छे। आ एक हास्य निबंध है। हास्य निबंध एटले घणु बधु लखेलू छे पण आ बधु हसवा माटे छे। पण आ हसवानी अंदरथी पण आपणे घणु बधु शीखवानी जरूर छे। तेना लेखक छे विद्याबहेन नीलकंठ। तेमनो ट्यूको परिचय छे। तेमनो जन्म 1 जून 1876 में थयेलो अने तेमनो अवसान 7 डिसेम्बर 1958 में थयेलो। विद्या गौरी रमणबाई नीलकंठ तेमनो जन्म अमदावाद में थयो हतो। तेओए बीए सुधीनुं शिक्षण गुजरात कॉलेज अमदावादमांथी प्राप्त कर्युं हतुं। फोरम गृहदीपिका नारी कुंज ज्ञान सुधा तेमना लेख संग्रहो छे। प्रोफेसर धोंडो केशव करवी चरित्र तेमणे लखेलुं छे। हास्य मंदिर में तेमना हास्य लेखो छे। सुधा हसीनी हिंदुस्तान में स्त्रीओनुं सामाजिक स्थान ए तेमना अनुवाद करेला छे। आ पाठनी अंदर हास्य निबंध में पारकानी मुश्किली जोईने वणवागी सलाह आपनारा लोकोने कारणे सर्जाती तकलीफोनुं नर्म અને એમાંથી મળતો આપણા મર્મ ગદ્યમાં આ પાઠની અંદર નિરૂપણ કરેલું છે। દર્દીનું અને દરદનું જે થવું હોય તે થાય, પણ પોતે બતાવેલો ઉપાય જે છે તે જ ઉત્તમ છે અને તે કરવાથી રોગ તરત જ ભાગી જાય છે એવો દાવો અનેક ઓળખીતા લોકો પણ કરતા હોય છે। આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી વર્વી સ્થિતિ એટલે બહુ ગંભીર સ્થિતિનો અંદર હાસ્યપૂર્ણ નિરૂપણ આ નિબંધના કેન્દ્રમાં છે। આંજળીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહનું રસપ્રદ નિરૂપણ અહીં કરેલું છે। આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે। એવું કહેવાય છે કે આપવું ગમે પણ લેવું ગમે નહીં। તો અત્યારે આપણે આ શિખામણો કઈ કઈ આપેલી છે, લોકોએ આપી છે, એનું લેખક કઈ રીતે પાલન કરે છે તે આપણે આ પાઠની અંદર જોઈશું। હું વાંચીશ અને એ પ્રમાણે તમને અમુક જે ન સમજાય તેવી બાબત હોય તે સમજાવવાનો પ્રયત્ન કરીશ। મને એકવાર આંજળી થઈ હતી। 2-3 દિવસ મેં કંઈ ઈલાજ કર્યો નહીં, એમ જાણ્યું કે મટી જશે, એમાં શું ભારે દર્દ છે। પરંતુ આંજળીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો। તેમણે કહ્યું એના પર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, હું નસ્તરથી ફોડીશ। નસ્તર એટલે બળકપ કરવાનું જે સાધન હોય તેનાથી ફોડી નાખીશ। આંજળી એટલે અહીંયા આંખની અંદર અમુકવાર મોટી ફૂડેલી થતી હોય છે, પાકી જતી હોય છે, તો એના માટેનો આ ઉપાય બતાવે છે। તેમાં કાંઈ ફિકર નહીં, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ, એટલે કોઈ ટોનિક આપીશ, બહુ પીડા થાય તો શેક કરજો, ગરમ પાણીનો કે એનું કાપડ લઈને અહીંયા શેક કરવાનું હોય છે। અમુક લોકો જ્યારે આંજળી રહે તો આમ ઘસીને પછી આમ કરે છે, કાં તો સિંદૂર લગાવે છે કે હોય, તો અહીંયા લેખક પણ ડૉક્ટર પાસે જાય છે ખરા, પણ એ સિવાય હવે શું થાય છે તે જાણવા જેવું છે। હું ઘેર આવ્યો ત્યારે મારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા। તેમણે કહ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા, આ આંખે શું થયું છે? મેં ઉત્તર દીધો આંજળી થઈ છે, માટે દફતર પાસે ગયો હતો, પણ દફતર કહે છે એને છેડશો નહીં, એની કાંઈ દવા નથી, બીજી થશે તો પીવાની દવા આપીશ, એટલે પહેલી થઈ છે એમાં દવાની જરૂર નથી, પણ બીજી થશે તો એની દવા છે। આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા, ગુસ્સે થયા, હરામ કરો દફતરોને સરકાર કાંસડા ભરીને એટલે પોટલે પોટલા ભરીને મફતનો પગાર ખવડાવે છે, વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી, ત્યારે એના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે, એણે શું ભણ્યો છે, એને ખબર નહીં કે આ થયું છે તે એની દવા હોય, અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો, બીજીની વાટ જોવાની, રાહ જોવાની, ને એ ભાઈ સાહેબને ત્યાંથી પીવાની દવા લાવો કે એમના ગજવા ભરાય, ખિસ્સા ભરાઈ જાય, એમાં દવા પીધે શું થાય, તમે પણ ભલામણ હશો, એક કોળીનો ખર્ચ નથી, મફતમાં થઈ શકે એવું છે, તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે, એટલે જેમના મિત્ર આવ્યા છે એમણે
પહેલો આઈડિયા બતાવ્યો છે કે તુવેરની દાળ ઘસવાથી ચોપડવાથી આંજળી મટી જાય. મેં કહ્યું ડોક્ટર દવા આપવાની ના કહે છે ને તમે કહો છો એના ગજવા પર દવા તો બજારની લાવવાની છે. અમારા મિત્ર બોલ્યા તમે છેક ગોળા છો એ તો ગાંધી વૈદ્યનો સહિયારો એટલે કોઈકને છેતરવા માટે એક નહીં પણ બે જણ જોઈએ. ડૉક્ટર એમ કહે છે કે મારે પૈસા નથી લેવાના પણ એ જે દવા લખી આપશે એ તમે કેમિસ્ટ પાસેથી મેડિકલ પાસેથી લઈ લેજો પણ તેને તો આપવાના તો એમાંથી એ કટકી કરીને પોતે મેળવી લેશે. દવા તો બજારની લાવવાની છે. અમારા મિત્ર બોલ્યા તમે છેક ઘોડા છો બરાબર તો વિલાયતના દવાવાળાઓ ડોક્ટરોને પગાર આપે છે, પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે. મેં વધારે તકરાર કરી દઈ, કશી માથાકૂટ કરી દઈ, એટલામાં પોસ્ટમેન ટપાલ લઈ આવેલો હતો. તે કહે આ શેફ ખરું કહે છે દાળ ચોપડ છે સાહેબ, પણ જરા ગરમ કરી દો. દાળ એમને એમ ના ઘસતા, ગરમ કરીને પછી ઘસ્યો. અમારા મિત્ર કહે અરે જોજો ગરમ ન કરશો આંજળી ગરમીથી થાય માટે ઠંડી દવા લગાડ્યો. મેં કહ્યું બહુ સર, નોકર પાસે દાળ ઘસાવી પહેલી તો ઠંડી ચોપડી, વળી સાંજે ફરી પાછી ઘસાવી અને ગરમ કરીને ચોપડી, એટલે પોસ્ટમેનને ખોટું ના લાગે અને એમના મિત્રને ખોટું ના લાગે. બીજે દાડે બજારમાં કાંઈ લેવા હું ગયો તો દુકાનદાર કહે સાહેબ આપની આંજળી થઈ છે તો જવ ઘસીને કાચો પડતા નથી. જવ એટલે ઘઉંની અંદર જ એક અનાજ આવે છે, ઘઉં જેવું દેખાતું હોય છે, તો કે એને ઘસીને કેમ ચોપડતા નથી. મફતની દવા છે પણ જવ ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખવા, ઊભો રાખીને ઘસવાનું, આડો રાખીને ઘસવાનો નથી. તેને ત્યાં કોઈ બીજો ગૃહસ્થ આવેલો, તે કહે કે ઊભો નહીં આડો, એટલે આડો જવ કરીને ઘસવાનો. મારો તો તેવો અનુભવ છે. મેં ઘરે જઈ એકવાર ઊભો જવ ઘસીને બીજી વાર આડો ઘસી ચોપડવા ધાર્યો. એમાં આપણું શું જાય, જેનાથી મળવાનું હશે તેનાથી મળશે. દુકાનમાંથી નીકળ્યો એટલામાં પાડોશની ચશ્માની દુકાનના માલિકે મને જોયો. તે મારી પાસે આવીને કહે ભાઈ સાહેબ મારું કયું માનો તો આ તમને આંજળી થઈ છે તે માટે એક ઝાંખા ગોગલ્સ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો, જોઈએ તો ખપ થઈ રહે એટલે જોડ પાછી મુકાઈ ગયો, જરૂર પડે ત્યાં સુધી વાપરજો, પછી નહીં જોઈતા તો તમે પાછા આપી દેજો, દુકાન આપણી જ છે. આવું જ્યારે કોઈ કહેતો એટલે આપણે શું કરવાનું, મફતમાં શું કરવા અમે લઈએ, પૈસા પણ ના લઈએ. એટલે મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી લીધી. ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો, મુનિમ એટલે એકાઉન્ટન્ટ, તેણે પૂછ્યું ચશ્મા કેમ ગાલે છે સેટ, આંજળીની હગે જાણી. તે કહે બધી વાત જવા દે, કેસર ગોળી ચોપડો, કેસર એક સેફ્રન કલરનો આવે છે પાવડર, મારા બનેવીના બનેવીને ભણેજની ભણેજને ને ફુવાને થઈ ગઈ તે અમે તો એ ઇલાજ કર્યો હતો. રામ પાણ છે એટલે આયુર્વેદિક ઉપચાર છે, હવે ઘડી એકમાં એ મટી જશે. એટલે પછી લેખકે કેસર મંગાવીને લગાડ્યું. હજામત કરવા હજામ આવ્યો તો એ કહે કે સાહેબ આ આંજળી પણ શું લગાડો છો, એના કરતાં સૌ કરતાં સિંદૂર મંગાવી દબાવી દો તો તરત જ આંજળી દબાઈ જશે. હવે પેલા ભાઈએ કહ્યું છે કે તમે આંજળી ઉપર શું લગાવશો, કેસર લગાડો, અને આ શું કહે છે કે તમે સિંદૂર લગાડો. સિંદૂર અહીંયા માથાની અંદર સ્ત્રીઓ પરણેલી સ્ત્રીઓ લગાડે છે, તે સિંદૂર પણ મેં દબાવ્યું. ઓફિસમાં અમારી સાથે કામ કરનારામાંના એક કહે કે ભાઈ હમણાં આંજળીના વાયરા છે એટલે એકને થાય તો બીજાને થાય એવું છે, તેથી થોડા દાડા રહીને મટશે, અહીંથી રજા લઈ એક દાડો ઓડી પોડીને ઘેર સુઈ રહો, ને તે કરતાં કાંઈ કરવું જ હોય તો એક ટૂચકો બતાવો, એક આઈડિયા તમને બતાવું છું. તમે કોઈ વાંઝણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘેર જઈ બહારણા ઠોકજો. વાંઝણી સ્ત્રી ઘેર કોઈ હોતું નહીં, બહારણું એનું રાતે જઈને ઠોકવાનું છે. તે પૂછે છે કે કોણ, તો કહેજો કે એ તો હું આંજળી રાણી, આજ મારે ઘેર ને કાલે થાય, એટલે આજે મને થઈ છે ને કાલે તને થાય એમ કહી ચાલે આવજો, મારા સર તુચકો અજમાવા જેવો છે. પછી ખાતરીથી કહે છે કે જો ઉગસો તો ચોક્કસ આંજળી મટી જશે. પરાએ ઘર કાંઈ કામ વગર રાતે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના ગઈ.
ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો કે તમે એકલા જાઓ એવું સારું ના લાગતું હોય તો હું પોતે આવીશ તમારી સાથે. ને તે રાતે મેં એ ઉપાય પણ અજમાવ્યો, પણ આંજણી તો જેમની તેમ રહી. બીજે દાડે મારા ઓળખાણવાળા એક શેઠની મિલનો ભૈયો કાંઈ કામસર આવ્યો. તેણે કહ્યું, જી ઇસમે ક્યાં બડી બાત હૈ, 8 દિન એક છોટા કટોરા ભંગ પીના શરૂ કરના. ભંગ એટલે શિવરાત્રિ સમયે આ ભંગ પીતા હોય છે. યાકુતી બડી ઠંડી હૈ, આપ ઇનકા ગુણ દેખ લો, ડોક્ટર કી દવાઈ મેં ક્યાં પીને કા. એટલે આ એક ઓળખી તો ભૈયો છે, એણે પણ પોતાનું હિન્દી ભાષાનું ચોપડાવી દીધું છે. મેં કહ્યું, ભૈયાજી હું ભંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી. ભૈયો કહે, અરે જી વો તો દવાઈ કે લીએ કહેતા.